नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपथ विद्यालय में आप सबनु हार्दिक स्वागत छे। आपणे गई काले वीडियो जोयो, सेनो जोयो तो शुक्रवारे, तो के आपणे शुक्रवारे स्वाध्याय पोथीनो वीडियो जोयो तो बरोबर ने। एमां आपणे शुं शीखाता, तो के दशक अने एकम वारू आपणे शीखाता बरोबर। अने होमवर्क में मैं शुं आप्युं हतुं, तो के दशक अने एकम वारू जी पाना नंबर आपणने मैं तमने आप्युं हतुं ई तमारे करवानुं હતું બરોબર છે। પાના નંબર 39 ઉપરનું મેં આપ્યું હતું હોમવર્ક, સ્વાધ્યાય પોથીમાં જ લખવાનું હતું બરોબર। ત્યાર પછી આજે આપણે ધોરણ 2 ની અંદર વિષય ગણિત અને એમાં પાઠ્ય પુસ્તક કાઢવાની છે। તો દરેક વિદ્યાર્થીઓએ ગણિતની પાઠ્ય પુસ્તક કાઢશે, ચાલો કાઢી। ચાલો હવે આમાં જુઓ તમે આ કેટલા છે બરોબર। પાના નંબર 26 ઉપર કાઢશે, પાઠ કયો છે તો કે ચોથો। શું નામ છે પાઠ 4 નું તો કે 10 ની ગણતરી બરોબર છે। તો આપણે એમાં જો પાના નંબર 26 ઉપર આવી ગયા બધાય, એમાં જો આ કેટલા છે, આપણે આમાં ગણતરી કરવાની છે। શું કરવાનું છે તો કે ગણતરી કરવાની છે। ભાનુ જંગલમાંથી લાકડીઓ ભેગી કરે છે, શું કરે છે તો કે લાકડી ભેગી કરે છે। કોણ કરે છે તો કે ભાનુ કરે છે। ભાનુ કોણ છે તો કે લકડહારો છે। કોણ છે? લકડહારો, એટલે કે લાકડીના ભારાને ઉચકે છે અને તે તેને બજારમાં વેચે છે। ભાનુ શું કરે છે? જંગલમાંથી લાકડીઓ લઈ આવે છે અને પછી તે લાકડીઓને શું કરે છે તો કે બજારમાં વેચે છે બરોબર। ત્યાર પછી આપણને અહીંયા નીચે આપેલું છે, શું આપ્યું છે જો, તે 10 લાકડીનો, તે 10 લાકડીનો ઉપયોગ કરીને એક ભારી બનાવે છે। કેટલી લાકડીનો? તો કે 10 લાકડીનો ઉપયોગ કરીને એક ભારી બનાવે છે। જો અહીંયા ભારી કહેવી બતાણી બધાને, અને શું કહેવાય તો કે ભારી। હવે આ ભારીની અંદર કેટલી લાકડી હશે તો કે 10 લાકડી હશે। કેટલી લાકડી હશે? 10 ગણવી છે જો, આ 1 2 3 4 પછી કેટલી છે? 3 છે, એટલે 4 5 6 7 8 9 અને 10। તો આપણે કુલ કેટલી લાકડી થઈ આમાં? તો કે એક ભારીની અંદર 10 લાકડી છે। હવે 3 ભારીમાં ખાલી જગ્યા લાકડી છે, શું કીધું? 3 ભારીમાં ખાલી જગ્યા લાકડી છે, આ એક ભારી, આ બીજો ભારી અને આ ત્રીજી ભારી। તો ત્રણેયમાં કેટલી છે? તો કે 10 આમાં છે, 10 આ ભારીમાં છે અને 10 આ ભારીમાં છે। તો આપણે ત્રણેયનો સરવાળો કરી તો આપણે કેટલું થાય, કેટલી ભારી થાય? તો કે 30 ભારી થાય। કઈ રીતે? તો કે જો આમાં આપણે કેટલા લખ્યા, 10 ભારી છે લાકડીની, આમાં 10 લાકડી છે, પછી આમાં 10 લાકડી છે એક ભારીની અંદર, અને આમાંય ભારીની અંદર કેટલી લાકડી છે? તો કે 10। તો 10 10 20 અને 10 30, તો 3 ભારીમાં કેટલી લાકડી થાય? તો કે 30 લાકડી થાય। તો દરેક વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તકમાં લખવાનું છે 30 બરોબર। ચાલો ત્યાર પછી આપણે નીચે જોઈએ, નીચે શું આપ્યું છે જુઓ। હવે આ કુલ કેટલી લાકડી છે અને બધી થઈને કેટલી લાકડી છે? જો આમાં શું કરવાનું છે, કુલ કેટલી લાકડી છે અને બધી થઈને કેટલી લાકડી છે એ આપણે ગણવાનું છે બરોબર। તો તમને બધાને આવડે, જો હું તમને સમજાવું, જો શું કરવાનું છે તો કે હવે આ કુલ કેટલી લાકડી છે તો આપણે આમાં લાકડી ગણવાની છે। તો આમાં કેટલી હોય? 10 લાકડી હોય તો આપણે અહીંયા કેટલા કરશું? 10 છે। પછી આમાં કેટલી લાકડી હોય? તો કે 10। એક ભારીમાં કેટલી લાકડી હોય? 10 લાકડી હોય, આપણને આગળ કીધું બરોબર। હવે આ ત્રીજી ભારી છે તો આમાં કેટલી લાકડી હોય? 10 લાકડી। હવે છૂટી લાકડી કેટલી છે ગણો જોઈ, તો કે આ 1 આ 2 આ 3 આ 4 5 6 7 8 9, કેટલી લાકડી થઈ? 9। તો આ 10 10 ને 10, આ 3 ભારી છે તો આ 3 એમ કેટલી થઈ? 30 30 લાકડી થઈ, અને 9 આ, એટલે કેટલી થઈ 30 ને 9? તો કે 39 લાકડી છે। તો આપણે અહીંયા જવાબ કેટલો કરશું? 39 બરોબર। ત્યાર પછી અહીંયા શું છે જો, 4 ભારીમાં ખાલી જગ્યા લાકડી છે,
હવે એક ભારીમાં આપણે 10 લાકડી હોય તો ચાર ભારીમાં કેટલી લાકડી હોય તો કે 40 લાકડી હોય કેટલી હોય 40 લાકડી જો આપણે નીચે બતાવી છે બધાને એક ભારીમાં ખાલી જગ્યા લાકડી થાય કેટલી લાકડી આવે તો કે 40 ચાર ભારીમાં ખાલી જગ્યા લાકડી થાય કેટલી આવે તો કે 40 આપણે એક ભારીમાં કેટલી લાકડી લેતા હતા 10 લાકડી તો અહીંયા તો ચાર ભારી આપેલી છે તો ચારેમાં 10 10 નાખી તો કેટલા થાય 40 થાય ને લાકડી તો એવી જ રીતે આપણે અહીંયા કેટલા કરવાના છે 40 લખવાના છે તો દરેક વિદ્યાર્થીઓ અહીંયા 40 લખી નાખશે બરોબર છે ચાલો ત્યાર પછી આપણે બાજુના પેજ ઉપર આવી જઈશું જો બાજુના પેજ ઉપર શું છે તો કે માલતીના ઘરે લગ્ન છે શું છે તો કે લગ્ન છે તે ફૂલોના હાર બનાવી રહી છે માલતી શું બનાવે છે તો કે ફૂલના હાર બનાવે છે તે એક હાર બનાવવા માટે 10 ફૂલનો ઉપયોગ કરે છે શું કરે છે તો કે 10 ફૂલનો ઉપયોગ કરે છે આપણે એક આ હાર બનાવી છે તો આમાં કેટલા ફૂલ હોય 10 ફૂલ હોય બરોબર હવે જો અહીં આપણને માલતી શું બનાવે છે તો કે હાર બનાવે છે શેનો તો કે ફૂલનો તો અહીં નીચે આપણને પૂછે તો બધા મળીને ખાલી જગ્યા ફૂલ થાય તો આમાં જો એક હારમાં કેટલા હોય ફૂલ તો કે 10 હોય તો આપણે 10 આમાં કરશું બરોબર છે દરેક વિદ્યાર્થીઓને બતાવી છે જો 10 આમાં કરશું 10 ફૂલ આ 10 ફૂલ આ 10 ફૂલ આ અને 10 ફૂલ આ તો કુલ કેટલા ફૂલ થયા તો કે 50 ફૂલ થયા તો 50 ફૂલ આ થયા 10 20 30 40 અને 50 થયા ને 50 ફૂલ હવે બાકીના કેટલા છે છૂટા ફૂલ તો કે 8 કેવી રીતે જો 1 2 3 4 5 6 7 અને 8 ફૂલ થયા તો આપણે 50 ફૂલ આ અને 8 ફૂલ આ તો કેટલા થાય 58 ફૂલ થાય તો આપણે અહીંયા કેટલા કરવાના 58 ફૂલ લખવા ના બરોબર ત્યાર પછી આપણે નીચે જોવાનું છે નીચે શું છે જો આ બધા કેટલા ફૂલ છે બધા મળીને ખાલી જગ્યા ફૂલ છે હવે જો અહીં આપણને શું આપ્યા છે ફૂલના હાર આપેલા છે અને બાકીના કેવા ફૂલ આપ્યા છે તો કે છૂટા ફૂલ આપેલા છે તો આપણને આમાં કીધું છે કે આ બધા કેટલા ફૂલ છે બધા મળીને ખાલી જગ્યા ફૂલ થાય તો જો આમાં કેટલા ફૂલ છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 ફૂલ છે તો આપણે આમાં કેટલા લખશે 10 પછી આમાંય કેટલા હોય 10 ફૂલ હોય આમાંય કેટલા ફૂલ હોય 10 ફૂલ હોય પછી આમાંય કેટલા ફૂલ હોય તો કે 10 આમાં કેટલા હોય તો કે 10 અને આમાંય કેટલા ફૂલ હશે તો કે 10 ફૂલ થાય બરોબર ત્યાર પછી આ નીચે છૂટા ફૂલ કેટલા છે 1 2 3 4 5 6 અને 7 ફૂલ છે તો ગણો જોઈ કુલ કેટલા ફૂલ થયા 10 આમાં 10 આમાં એટલે 10 20 30 40 50 અને 60 અને છૂટા ફૂલ કેટલા છે તો કે 7 તો આપણે 60 વત્તા 7 કરી તો કેટલા થાય 6 7 67 ફૂલ થાય તો આપણે અહીંયા કેટલા લખશું 67 છગડો કરવાનો ગુજરાતીમાં બરોબર ત્યાર પછી આપણે નીચે આવી જાશું જોવો નીચે આપણને શું કીધું છે 21 ફૂલમાંથી 10 ફૂલની એક એવી કેટલી માળાઓ તમે બનાવી શકશો નીચે આપેલી ખાલી જગ્યામાં તે દોરો આપણી પાસે ફૂલ કેટલા છે 21 હવે આપણે 10 ફૂલની એક એવી કેટલી માળા બનાવી શકીએ તો જોવો આપણે આ માળા કરી નાખી બરોબર આપણે શું કર્યું માળા હવે આપણે આમાં ફૂલ દોરશું કેટલા ફૂલ તો કે આ 1 2 3 4 5 6 7 8 9 અને અહીંયા 10 તો કેટલે માળા બની આમાં એક માળામાં કેટલા ફૂલ આવ્યા તો કે 10 આમાં આવ્યા હવે બીજી માળા આપણે કરશું ચાલો
આમાં એક ફૂલ, બીજું ફૂલ, આ ત્રીજું, આ ચોથું, આ પાંચમું, આ છઠ્ઠું, આ સાતમું, આ આઠમું, આ નવમું અને આ દસમું ફૂલ. બરોબર? તો આમાંય કેટલા દસ થયા ફૂલ? તો દસ ને દસ કેટલા ફૂલ થયા? વીસ ફૂલ. અને આપણી પાસે કેટલા ફૂલ છે? એકવીસ. તો દસ ને દસ વીસ તો થઈ ગયા. હવે કેટલા ફૂલ વધે? તો કે એક ફૂલ વધે, એ આપણે અહીંયા સાઈડમાં દોરી લેવાનું. બરોબર છે? તો આપણે આજે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 26 અને 27 કર્યું. તમારે લેસનમાં શું કરવાનું છે? તો કે આ પાના નંબર 26 અને 27 પરના જે પ્રશ્ન આપણને પૂછેલા છે ને, જો આ પ્રશ્ન અને પાના નંબર 26 પરના આ બે પ્રશ્ન છે ને, એ તમારે હોમવર્કમાં લખવાના છે. બરોબર છે? ચલો, અસ્તુ. જય હિન્દ, જય ભારત.